હેલો, નમસ્કાર મિત્રો. આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટમાં સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો છે શિક્ષણ સહાયક ભરતી હાયર સેકન્ડરી ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે જાહેર થઈ છે. એમાં જે વિષયવાર અંદાજિત મેરિટ કેટલું અટકી શકે એનો એક અનુમાનિત મેરિટ, વિષયવાર જે અંદાજિત મેરિટ છે એના વિશેનો આ વિડીયો છે. તો એની વિગત માટે આપ સંપૂર્ણ વિડીયો જોશો, આપના મિત્રોને શેર કરશો, લાઇક કરશો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, જે શિક્ષણ સહાયક ભરતી 2024 ઉચ્ચતર માધ્યમિક વિભાગ એટલે કે હાયર સેકન્ડરી માટે જે તારીખ 10 થી 21 સુધી જે ફોર્મ ભરાવવાના છે એમાં જે વિષય વાઇઝ કેટલું મેરિટ અટકી શકે છે એનો આ એક અંદાજિત મેરિટ માટેનો વિડીયો છે. તો મિત્રો, એમાં સાયન્સ સબ્જેક્ટ માટે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ફિઝિક્સ વિષય છે, ફિઝિક્સ વિષય માટે જનરલ 140 થી 145, ઈડબ્લ્યુએસ 138 થી 142, ઓબીસી 135 થી 138, એસસી 132 થી 135, 128. આ એક અનુમાનિત અંદાજિત મેરિટ છે. એ રીતે કેમેસ્ટ્રી વિષય માટે પણ 138 143 કેટેગરી વાઇઝ આટલા મેળવેલ માર્ક્સના આધારે મિત્રો ચાન્સ બની શકે છે. બાયોલોજી વિષય માટે સેમ એ રીતે મેથેમેટિક્સ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અને કોમ્પ્યુટર વિષયમાં જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી અને એસટી માટે આટલું અંદાજિત મેરિટ રહી શકે. હા મિત્રો, એક અંદાજિત મેરિટ છે. આનાથી કેટલા માર્ક્સ હોય તો આવનારી ભરતી જે છે આ થવાની છે એમાં ચાન્સ બની શકે એ માટેનો છે. લાઈક અનુમાનિત અંદાજિત મેરિટ છે. એ જ રીતે મિત્રો જોઈએ તો આર્ટ્સ તેમજ કોમર્સના જે વિષયો છે, આર્ટ્સ અને કોમર્સના વિષયો એમાં પણ કોમર્સ સબ્જેક્ટ માટે લગભગ 142 થી 145 માર્ક સુધી, ઈડબ્લ્યુએસ 140 142, ઓબીસી 132 140, એસસી માટે 132 135, 130 થી 132, એસટી માટે આ રીતે ઇકોનોમિક્સ વિષય માટે પણ 145ની આસપાસ, ઈડબ્લ્યુએસ 140 143, ગુજરાતી વિષય, ઇંગ્લિશ વિષય, જે ઇંગ્લિશ વિષય છે મિત્રો એ ઇંગ્લિશ વિષય માટે જોઈએ તો એમાં ઉમેદવારો બહુ ઓછા પાસ થયેલા છે, એટલે તમામ કેટેગરીની અંદર એવું અંદાજિત થઈ શકે કે 120+ જે કોઈ પણ મિત્રોના માર્ક છે, મતલબ જે નેસેસરી 120 માર્ક્સ જરૂર છે એ બધા જ આવી જાય લગભગ આમાં, એટલે અંદાજિત 120 ઇક્વલ ઓર ગ્રેટર દેન, બરાબર એવું અંદાજ બાંધી શકાય. એ રીતે મિત્રો હિન્દી માટે, સંસ્કૃત વિષય માટે પણ તમે જોઈ શકો. આ બધા આર્ટ્સના વિષયો છે, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, ભૂગોળ, સાયકોલોજી, ફિલોસોફી છે, સોશિયોલોજી, સમાજશાસ્ત્ર છે, સ્ટેટિસ્ટિક, આંકડાશાસ્ત્ર છે અને પોલિટિકલ સાયન્સ માટે. આ બધા જે વિષયો આર્ટ્સ અને કોમર્સના તેમજ સાયન્સ વિષયો માટે શિક્ષણ સહાયક ભરતીમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે સાયન્સ સબ્જેક્ટમાં આ પ્રમાણે મેરિટ, અંદાજિત મેરિટ હોઈ શકે. એકચ્યુઅલ જે મિત્રો આર્ટ્સ અને કોમર્સ માટે પણ આ સબ્જેક્ટ છે એમાં જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી એસસી એસટી માટે અંદાજિત મેરિટ આવું હોઈ શકે. તો એકચ્યુઅલ જે મેરિટ છે મિત્રો આ મેરિટ અંદાજિત મેરિટ એક અંદાજ બાંધેલ છે, ને એકચ્યુઅલ જે મેરિટ તમારું આવી શકે મિત્રો ઉમેદવારો દ્વારા જે એકચ્યુઅલમાં મેળવેલ માર્ક અને વિષયવાર જે તમારી વિષયવાર કેટલી જગ્યાઓ આવે છે એના ઉપર હોઈ શકે છે, બરાબર.
તો અહીંયા તો એક અંદાજ ખ્યાલના આધારે તમને ખબર પડે કે કેટલું મેરિટ હોય તો ચાન્સ બની શકે. તો અંદાજિત મેરિટ માટેનો વિડીયો, તો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આભાર મિત્રો, થેન્ક યુ.